નમસ્કાર, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળામાં બનતી એકદમ સરસ વાનગી, તુવેરના ઢેખરા. લીલી તુવેર જે માર્કેટમાં મળે છે એમાંથી આપણે બનાવીશું. તો આપણે એની રેસીપી ચાલુ કરીએ. ફ્રેન્ડ્સ, તુવેરના ઢેખરા બનાવવા માટે 1 કપ તુવેરના દાણા લીધા છે. આ ફ્રેશ દાણા લીધા છે અને ત્યારબાદ એને મેં ઉકળતા પાણીમાં ખુલ્લા બાફી લીધા છે, જેથી એનો કલર સરસ જળવાઈ રહે. ત્યારબાદ 1 કપ ચોખાનો લોટ લીધો છે. આ ઝીણો લોટ છે. 2 ટેબલસ્પૂન જેટલો જુવારનો લોટ લીધો છે. 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું છે. 3 ટેબલસ્પૂન જેટલો ગોળ છે. 2 ચમચી લીલા મરચાંની પેસ્ટ છે. લીલું મરચું તમે તીખાશ જોઈતી હોય તે પ્રમાણે વધારે ઘટાડી શકો છો. 1 મોટો ટુકડો આદુનો છીણી લીધો છે. 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ લીધા છે. 1/3 કપ તેલ લીધું છે. 1.5 કપ ભરીને પાણી લીધું છે. આ મેઝરમેન્ટનું જે કપ છે એ 1.5 કપ ભરીને પાણી લીધું છે. પરંતુ તમને હું અહીં એ કહી રાખું કે તમારો ચોખાનો લોટ તમે રેડીમેડ લાવ્યા હો તો તમને કદાચ ખબર નહીં પડે કે ચોખા જૂના હતા કે નવા હતા, તો સાધારણ પાણીમાં વધઘટ થઈ શકે છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 1/2 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે. ફ્રેન્ડ્સ, આ ગેસ પર એક મેં કઢાઈ મૂકી દીધી છે. એની અંદર આપણે 1.5 કપ પાણી લીધું છે, તો એ ઉમેરીશું. ગેસની ફ્લેમ અત્યારે એકદમ હાઈ કરી છે મેં. એની અંદર 1/3 કપ તેલ ઉમેર્યું. એક ટેબલસ્પૂન જેટલા તલ ઉમેર્યા. આદુ, લીલા મરચાની પેસ્ટ, હળદર, હિંગ લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ધાણા જીરું અને પાણી થોડું ઉકળે એટલે આપણે એને ગોળ ઉમેરીશું. થોડું ગરમ થઈ ગયું છે પાણી, તો આપણે જે આ ગોળ લીધો છે એ ઉમેરીશું. આ પાણી આપણું ઉકળવા માંડ્યું છે. આ ગેસની ફ્લેમ મેં સ્લો કરી છે અત્યારે, અને આ ચોખાનો લોટ અંદર ગયો. અને એના પછી જુવારનો લોટ ગયો. અને સ્લો આંચ પર આપણે એને સારી રીતે મિક્સ કરી દઈએ બધું. આ ઢેકરા શિયાળાની સિઝનમાં ખૂબ જ બને છે. ફ્રેશ તુવરની સિઝન જ્યારે આવે છે ત્યારે સિઝનમાં 4-5 વખત તો થાય જ થાય. અને તમે ફ્રેન્ડ્સ, એક વાત કહું કે આ જે તમે આ તુવેરનું આ લોટ બનાવ્યો એને તમે વધારે બનાવીને તમે ફ્રીઝમાં પણ રાખી શકો છો. કોઈ મહેમાન આવે ત્યારે બહાર કાઢીને એને કેવી રીતે બતાવવાનું તે હું કહું છું તમને. પછી જુઓ, આમાં ચોખાના લોટમાં સહેજ પાણી હજી જોઈશે. મેં તમને આગળ બતાવ્યું તે પ્રમાણે ચોખાના લોટ પર ડિપેન્ડ થાય છે. તો આપણે 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. એકદમ ડ્રાય નહીં થઈ જવું જોઈએ, થોડું સાધારણ ઓછું રહે ને એ રીતે આપણે આ બેટરને તૈયાર કરવાનું છે. આ
જુઓ આ રીતનું, થોડું નરમ રહે ને એ રીતે આપણે એને રાખવાનું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ગેસ બંધ કરું છું હું. ત્યારબાદ આ મિશ્રણને, આ બહુ સરળ રીત છે, મને બહુ સારી પડે છે આ રીત. હવે અત્યારે શું થઈ ગયું છે કે વર્કિંગ વુમન હોય છે અને બહુ જ બિઝી શેડ્યુલ થઈ ગયું છે, તો આપણે આ રીતે કરવાનું બહુ જ સરળ પડે છે. તો આ બધો લોટ આને અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું અને એને પ્રેશર કુકરમાં બાફી લઈશું. પ્રેશર કુકરમાં નહીં બાફવું હોય તો તમારે આ જ પાણીમાં એને લગભગ 7-8 મિનિટ સુધી કૂક કરવાનો. આ રીતે એને સરસ કરી દઈશું. અને ત્યારબાદ એના માપનું એક ઢાંકણ ઢાંકી દઈશું. કુકરમાં મેં પાણી મૂકી દીધું છે અને આ એક નાની જાળી મૂકી છે સ્ટેન્ડ, અને એની ઉપર આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું એ લઈશું અને એને માપની એક ઢાંકણ ઢાંકી દઈશું જેથી કુકરનું પાણી, વરાળનું પાણી એની અંદર નહીં જાય. અને ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ આંચ પર 3-4 વિસલ વાગવા દઈશું. વિસલ વાગી ગઈ છે, આપણે જોઈ લઈશું. આપણે ઢાંકણ ઢાંકેલું એ હટાવી દઈએ. જુઓ આપણું જે ટેકરાનું મિશ્રણ છે એ રેડી છે. હવે આ મિશ્રણને એટલીસ્ટ 1/2 કલાક તમારે રેસ્ટ આપવાનો છે ઠંડુ પડે ત્યાં સુધી. અને જો તમને ગેસ્ટ આવવાના હોય અને બહુ જ ઉતાવળ હોય તો એક મોટી થાળીમાં આ મિશ્રણને ફેલાવીને ઠંડુ કરી દેવાનું પંખા નીચે, કશો વાંધો નહીં. અને બીજી એક વાત તમને કહું કે આ જે આપણે પાણી ઉકાળીને લોટ ઉમેર્યા તો એની અંદર ઘણા લોકો થોડો 1-2 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ પણ ઉમેરે છે. બધાની પોતપોતાની રીત હોય છે, પરંતુ અમે આ રીતે કરીએ છીએ. ઓકે, આપણે મિશ્રણને જે બાફી લીધેલું એ ઠંડુ થઈ ગયું છે, તો એને આ રીતે સારી રીતે મસળી લઈએ. પહેલા ત્યારબાદ આ તુવેરના દાણા જે આપણે બોઇલ કરી લીધા છે એ ઉમેરીશું અને લસણ અને કોથમીરને ઝીણા ચોપ કરી લીધા છે એ ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી કે આ બોઇલ કરીને જે મિશ્રણ બનાવી રહ્યા ફ્રીઝમાં રહેવા દેવાનું, તે આ સ્ટેજ પર તમે ફ્રીઝમાં રાખી શકો છો. લસણ અને કોથમીર નહીં એડ કરવાના. આ મિશ્રણને બોઇલ કરીને તુવેરના દાણા ઉમેરી દેવાના અને ત્યારબાદ તમારે આ મિશ્રણને ફ્રીઝમાં 4-5 દિવસ સુધી સ્ટોર કરી શકાય. ફ્રેન્ડ્સ, જુઓ આ રીતે થોડા વજન દઈને આપણે એને મિક્સ કરવાનો છે જેથી આપણા તુવેરના દાણા અંદર સારી રીતે મિક્સ થઈ જાય. અને હવે આવી રીતે થોડો લોટ હાથમાં લઈશું, ફરીથી એને હાથમાં થોડો મસળીશું. અને એમાંથી આપણે ઢેકરા વાળીશું.
આ કડાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એને મીડિયમ આંચ પર ગરમ થવા દીધું છે અને તેલ બરાબર ગરમ થઈ ગયું છે। હવે આપણે જે આ ઢેકરાને વાળી લીધા છે એ એક એક કરીને અંદર ઉમેરીશું અને મૂક્યા બાદ એને તરત નથી પલટાવવાના, એક સાઈડે થોડા બ્રાઉન થાય ત્યાર પછી એને પલટાવીશું। ગેસની આંચ મીડિયમ રાખી છે મેં। ફ્રેન્ડ્સ જુઓ, થોડા આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાના છે અને આપણા ઢેકરા રેડી થઈ ગયા છે। આપણે હવે એને કાઢી લઈશું। જુઓ, એકદમ સરસ મજેદાર ઢેકરા તૈયાર છે આપણા। થોડું તેલ નિતારીને આપણે એને પ્લેટમાં લઈશું। ફ્રેન્ડ્સ, જો તમારે તળેલા ઢેકરા નહીં ખાવા હોય તો તમે એને સેલો ફ્રાય પણ કરી શકો છો। તો આવી રીતે એક ટેબલસ્પૂન તેલ મૂક્યું છે મેં એક કડાઈમાં અને એની અંદર તમે આવી રીતે એને સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો। થોડા મીડિયમ આંચ પર આપણે બંને બાજુ એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। આ રીતે આપણે બંને બાજુ એને સરસ રીતે સેલો ફ્રાય કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ થયા આપણા સરસ મજાના તુવેરના ઢેકરા। જુઓ, તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે, એકદમ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે અને ઉપરથી એનું પડ થોડું ક્રંચી છે તો ખાવાની મજા જ પડી જાય એવા છે। અને ફ્રેન્ડ્સ, તમને એક વાત કહું કે આ ઢેકરા બે રીતે બને છે। શેરડીનો રસનો યુઝ કરીને પણ બનાવાય છે અને તમે પાણીની અંદર ગોળ વાપરીને પણ બનાવી શકો છો। અને જ્યારે પાણી વાપર્યું છે આપણે આ ઢેકરા બનાવતી વખતે તો એ પાણીની જગ્યાએ શેરડીનો રસ વાપરવામાં આવે છે। આપણા દાદા દાદી કેટલી સરસ વાનગીઓ બધી શોધી કાઢેલી, મને તો આમ અત્યારે આવું બનાવું છું ને ત્યારે પણ એટલી બધી ખુશી થાય છે કે ખરેખર એ લોકો બહુ જ સરસ બધું બનાવતા। ફ્રેન્ડ્સ, આ ઢેકરાને મેં સેલો ફ્રાય કર્યા છે। જેમને ડીપ ફ્રાય ઢેકરા ન ખાવા હોય, તેલ ઓછું ખાવું હોય તો તે ઓછું તેલ મૂકીને પણ આવી રીતે ખાઈ શકે છે। અને આ આપણા ડીપ ફ્રાય કરેલા ઢેકરા છે, બંને રીતે મેં બતાવ્યા છે। તો તમે ચોક્કસ ટ્રાય કરજો અને જો મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઓકે, ફરી મળીશું એક નવી રેસીપી સાથે। આવજો।